વેલકમ ટુ ધ એજ્યુકેશન એકેડેમી આજે આપણે બીકોમ સેમેસ્ટર ફાઇવમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે વાણિજ્ય સંચાલન વિષયમાં જે શોર્ટ ક્વેશ્ચન અથવા જે એમસીક્યુ પરીક્ષામાં પૂછવામાં આવશે આ એમસીક્યુ અંગેનો આપણે અભ્યાસ કરીશું આપણે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો તમે આ ચેનલ પર પ્રથમવાર આવ્યા હોય તો આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો જેથી તમને આ પ્રકારના યુઝફુલ અને પરીક્ષાલક્ષી વિડીયો મળતા રહે આ ઉપરાંત તમે અમને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરી શકો છો જે અંગેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તો હવે આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ આપણે એમસીક્યુ અંગેની શરૂઆત કરીએ તે પહેલાં સૌ પ્રથમ આ એકમમાં જે સિલેબસ છે અથવા આ એકમનો અભ્યાસક્રમ શું છે આ સબ્જેક્ટનો અભ્યાસક્રમ શું છે તે અંગેની માહિતી મેળવી લઈએ તો પ્રથમ આપણે અભ્યાસક્રમ જોઈ લઈએ કે બી એ સંચાલન બી એ સબ્જેક્ટમાં તમારે કયા ચેપ્ટરો અને કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછવામાં આવશે તે પ્રથમ ચેપ્ટર છે પ્રથમ પાંચ યુનિટ અથવા જે ચાર યુનિટ છે નાણાકીય સંચાલન નાણાકીય આયોજન મૂડીકરણ કાર્યશીલ મૂડી અને મૂડી માળખું આ જે પાંચ યુનિટ આપવામાં આવ્યા છે તો આ પાંચ યુનિટમાંથી ટોટલ પચાસ માર્ક્સનું એટલે કે અડધા માર્ક્સનું પેપર અથવા અડધું પેપર માત્ર આ પાંચ યુનિટમાંથી પૂછવામાં આવશે ત્યારબાદ ધંધાની સામાજિક જવાબદારીમાંથી પંદર ટકાના ક્વેશ્ચન પૂછવામાં આવશે અને ત્યારબાદ નેક્સ્ટ એકમ છે કે એકવીસમી સદીમાં ઓફિસ સંચાલન આ એકમમાંથી પણ તમને વીસ ટકા એમ સીક્યુ પૂછવામાં આવશે અને લાસ્ટ જે ટોપિક છે કે સ્ટડી તો હવે જ્યારે આપણે એમ સીક્યુ પૂછવાના છે તો તમારા સિલેબસમાં કે સ્ટડીને કોઈ મહત્ત્વ આપવામાં આવશે નહીં એટલે કે તમને એમસીક્યુની એક્ઝામમાં કેસ સ્ટડી અંગેનો કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવશે નહીં બાકીના પંદર ટકા સ્ટડી સ્ટડીનું જે વેઇટેજ છે તે બાકીના ચેપ્ટરો વચ્ચે બાકીના એકમો વચ્ચે પ્રમાણસર વહેંચવામાં આવશે તો આ થઈ ગયા આપણો એકમ હવે આપણે આ વિડિયોમાં માત્ર પ્રથમ યુનિટ લઈએ અથવા પ્રથમ એકમ લઈએ અને તે છે નાણાકીય સંચાલન તો આ એકમમાં જેટલા પણ એમસીક્યુ આવે છે જે શોર્ટ ક્વેશ્ચન પૂછાય છે તે અંગેની આપણે હવે માહિતી મેળવીશું તો જુઓ પ્રથમ ક્વેશ્ચન આપણને આપવામાં આવ્યો છે કે ધંધા માટે જરૂરી નાણાં જરૂરી સમયે પ્રાપ્ત કરવા અને તેનો ધંધામાં અસરકારક ઉપયોગ કરવો એટલે શું તો તેનો અર્થ થાય છે અથવા તેને કહેવામાં આવે છે નાણાકીય સંચાલન ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન છે નાણાં કાર્યના મુખ્ય અભિગમો કેટલા છે તો નાણાં કાર્યના મુખ્ય ત્રણ અભિગમો છે જે તમને નીચેના ક્વેશ્ચનમાં જોવા મળશે હવે નાણાં કાર્યના મુખ્ય અભિગમો કયા કયા છે તો તે પૈકીનો પ્રથમ અભિગમ છે રુધિગત અભિગમ બીજો અભિગમ છે વિશાળ અભિગમ ત્રીજો અભિગમ છે આધુનિક અભિગમ અને આપણો આન્સર છે ત્રણ આપેલ તમામ એટલે કે આ નાણાં કાર્યના જે અભિગમો છે એમાં આ ત્રણેય અભિગમોનો સમાવેશ કરવામાં આવે છે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ધંધાકીય કોર્પોરેશન મૂડી કેવી રીતે મેળવે છે અને તેનો કઈ રીતે ઉપયોગ કરે છે તે બાબતો સાથે મુખ્યત્વે નાણાકીય સંચાલન સંબંધ ધરાવે છે તો આ વ્યાખ્યા કોના દ્વારા આપવામાં આવી છે તો આ વ્યાખ્યા આપી છે શ્રી હોગલેન્ડ એટલે કે શ્રી હોગલેન્ડે વ્યાખ્યા આપી છે કે ધંધો કંપની પેઢી અથવા કોર્પોરેશન મૂડી કઈ રીતે મેળવે છે અને તે મૂડીનો કઈ રીતે ઉપયોગ કરે છે તે દરેક બાબત નાણાકીય સંચાલન સાથે સંબંધ ધરાવે છે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ અને તે છે કે ધંધામાં નાણાંનું રોકાણ કઈ મિલકતોમાં કરવું તેનો નિર્ણય કોણ કરે છે એટલે કે ધંધામાં જેટલા નાણાં મળે છે આ નાણાંનો આપણે કઈ કઈ મિલકતો ખરીદવી જોઈએ કઈ જગ્યાએ રોકાણ કરવું જોઈએ આ દરેક બાબત અંગેનો નિર્ણય કોણ કરે છે તો તે અંગેનો નિર્ણય કરવામાં આવે છે નાણાકીય સંચાલક દ્વારા એટલે કે નાણાકીય સંચાલન દરેક બાબતનો નિર્ણય લે છે કે તમારે તમારી પાસે જેટલી રમ રકમ છે અથવા મૂડી છે તેનો કઈ જગ્યાએ ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે જઈએ અને તે છે કે ધંધાના દરેક કાર્યમાં કયા વ્યવહારો સમાયેલા હોય છે એટલે કે તમે કોઈપણ કાર્ય કરો તો તેમાં તમને કયા વ્યવહારો સામાન્ય રીતે જોવા મળે છે તો તેનો જવાબ આવશે રોકડ વ્યવહારો અથવા આર્થિક વ્યવહારો કારણ કે ધંધામાં માત્ર આર્થિક વ્યવહારો જ મહત્ત્વના ગણાય છે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નાણાંના પ્રાપ્તિ સ્થાનોમાં જે ખર્ચ કરવામાં આવે છે તે ખર્ચ ઓછામાં ઓછો આવે તે રીતે નાણાં ઊભા કરવાનું કાર્ય કોણ કરે છે એટલે કે આપણે જે નાણાં મેળવવાના છે તો આ નાણાં મેળવવા માટે આપણે ઓછામાં ઓછો ખર્ચ કઈ રીતે થાય અને સરળતાથી આપણે કઈ રીતે નાણાં મેળવી શકીએ આ અંગેનો નિર્ણય અથવા આ અંગેનું પ્લાનિંગ કોણ કરે છે તો તેનો જવાબ આવે છે કે નાણાં સંચાલક દ્વારા એટલે કે નાણાં સંચાલક જ ડિસાઇડ કરે છે કે આપણે કઈ રીતે ઓછા ખર્ચે નાણાંનો ઉપયોગ નાણાં મેળવવા છે અને નાણાંનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ કરવાનો છે આ દરેક બાબતની જવાબદારી નાણાં સંચાલકની હોય છે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ઉધાર વેચાણની વસૂલાત કઈ રીતે કરવામાં આવે છે આ એક સિમ્પલ ક્વેશ્ચન છે કે કોઈ પણ ઉધાર વેચાણ કરવામાં આવે તો તેની વસુલાત રોકડ સ્વરૂપે થાય છે તમે બેંક દ્વારા પણ વસૂલાત કરો તે પણ તમારી રોકડ જ ગણાય છે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ફક્ત નાણાં પ્રાપ્ત કરવાથી જ ધંધો સફળ થતો નથી તેની સફળતાનો આધાર આ ઉપરાંત કોના ઉપર રહ્યો છે એટલે કે તમારે જેટલા નાણાંની જરૂરિયાત હોય છે તમે તેટલા નાણાં તો મેળવો છો પરંતુ તે પૂરતું નથી તમારી સફળતા કોના ઉપર આધાર રાખે છે તો તમારી સફળતાનો અથવા ધંધાની સફળતાનો આધાર હોય છે નાણાંના ઉપયોગ ઉપર તમે કોઈ વસ્તુ મેળવો છો કોઈક નાણાં મેળવો છો તે મહત્ત્વનું નથી પરંતુ તે નાણાંનો ઉપયોગ કઈ રીતે કરો છો તે મહત્ત્વનું ગણાય છે તો જો તમે પુષ્કળ પ્રમાણમાં નાણાં મેળવો અને તેનો કાર્યક્ષમ કે યોગ્ય ઉપયોગ ન થાય તો તે તમારા માટે નુકસાનકારક ગણાય છે તેટલો તમારો ધંધો સફળ થતો નથી ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન અને તે છે કે રોકડની આવકનું મુખ્ય સાધન કયું છે તો તેનો જવાબ આવે છે વેચાણ કોઈપણ ધંધો હોય એ ઉત્પાદન કરતો ધંધો હોય અથવા સેવા આપતો ધંધો હોય તેમાં આવકનું મુખ્ય સાધન જે તે માલસામાન અથવા સેવાનું વેચાણ કરવામાં આવે છે અથવા સેવા આપવાની આવે તો જ તે ધંધાનું આવકનું મુખ્ય સાધન ગણાય છે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે અન્ય આવકો સમયસર મળે તે અંગેની કાર્યવાહી કયા વિભાગ દ્વારા કરવામાં આવે છે અન્ય રોકડ આવકો એટલે કે બીજી જે અન્ય પ્રકારની આવકો મળવાની છે આ સમયસર મળી રહે તે વિભાગની અથવા તે અંગેની જવાબદારી કોની હોય છે તો તે અંગેની જવાબદારી હોય છે નાણાં વિભાગની કે નાણાં વિભાગ જ આ દરેક બાબત ઉપર દેખરેખ રાખે છે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે શ્રમ કરતાં વધુ મહત્ત્વ કોને આપવામાં આવે છે એટલે કે જે કામદારો હોય છે તેમના કરતાં પણ ધંધામાં સૌથી મહત્ત્વનું શું છે તો કોઈ પણ ધંધો ચલાવવો હોય એ નાનામાં નાનો ધંધો હોય અથવા મલ્ટિનેશનલ કંપની ચલાવવી હોય તો તેમાં સૌથી મહત્ત્વનું કોઈ બાબત ગણાય તો તે છે નાણું અથવા મૂડી આ નાણાં દ્વારા અથવા મૂડી દ્વારા જ દરેક ધંધો ચલાવી શકાય તેમાં તમે યંત્ર દ્વારા ઉત્પાદન કરો અથવા મજૂરો દ્વારા મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ હોય કે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ હોય એટલી ઇમ્પોર્ટન્ટ નથી ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નફાની વહેંચણીનું કાર્ય ખૂબ જ મહત્ત્વ ધરાવે છે તેમાં થયેલી ભૂલ લાંબા ગાળે ધંધાને કઈ રીતે અસર કરે છે કંપની વર્ષના અંતે વેચાણ દ્વારા અથવા વર્ષના અંતે જે નફો મેળવે છે આ નફાની અલગ અલગ વિભાગો વચ્ચે અથવા અલગ અલગ વ્યક્તિઓ વચ્ચે વહેંચણી કરવાની હોય છે જો આ વહેંચરી અયોગ્ય કરવામાં આવે તો ધંધાની કઈ પરિસ્થિતિને અસર થાય છે તો તેનો જવાબ આવે છે નાણાકીય પરિસ્થિતિ એટલે કે જે વ્યક્તિને જો તમે વધુ પ્રમાણમાં શેર હોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવી આપો અને અનામત તરીકે અમુક રકમ ન રાખો તો તમારી નાણાકીય પરિસ્થિતિ ભવિષ્યમાં જોખમમાં મુકાશે કારણ કે જ્યારે ભવિષ્યમાં વધુ નાણાંની જરૂર હશે તો તમારે બહારની વ્યક્તિઓ પર ડિપેન્ડ રહેવું પડશે અને તેમની પાસેથી તમારે ઉછીના નાણાં મેળવવા પડશે તો આમ નાણાકીય પરિસ્થિતિને સૌથી વધુ મહત્વનો અસર કરતો જો કોઈ પરિબળ હોય તો તે છે નફાની વહેંચણી ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નાણા વિષયક કાર્યનું કાર્યક્ષેત્ર કે નાણાં કાર્યનું વર્ગીકરણ મુખ્યત્વે કેટલા વિભાગોમાં કરવામાં આવે છે તો તેનો આન્સર છે બે વિભાગોમાં કરવામાં આવે છે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન આપણે લઈએ કે નાણાંના મહત્ત્વ કેટલા મુદ્દા છે અથવા નાણાંનું મહત્ત્વ કઈ રીતે દર્શાવવામાં આવે છે તો તે માટેના મહત્ત્વના મુદ્દાઓ તમારી બુકમાં સાત પોઈન્ટ આપવામાં આવ્યા છે આ પંદર નંબરનો ક્વેશ્ચન ઇન રિલેટેડ ક્વેશ્ચન છે આ ટાઈપનો ક્વેશ્ચન તમને પરીક્ષામાં ક્યારેય પૂછવામાં આવશે નહીં ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન અને તે છે યંત્રમાં ચક્રનું જે સ્થાન છે વિજ્ઞાનમાં અગ્નિનું જે સ્થાન છે રાજકારણમાં મતનું મતનું જે સ્થાન છે તેવું જ સ્થાન ધંધા ક્ષેત્રે અથવા ઔદ્યોગિક ક્ષેત્રે કોનું રહેલું છે આ મોસ્ટ નાયમ્બિક ક્વેશ્ચન તમને આ ક્વેશ્ચન આઈ થિંક પૂછી શકાય છે તો જે રીતે એક યંત્ર ચલાવવું હોય તો તેમાં ચક્રનું સ્થાન છે વિજ્ઞાનમાં કોઈ પણ એક્સપેરિમેન્ટ કરવું હોય તો તેમાં અગ્નિનું સ્થાન રહ્યું છે રાજકારણમાં મતનું સ્થાન રહ્યું છે તે જ રીતે દરેક ધંધામાં નાનામાં નાનો ધંધો હોય અથવા મોટામાં મોટો ધંધો હોય તો તેમાં નાણાંનું અથવા મૂડીનું સ્થાન રહ્યું છે જો નાણું અથવા મૂડી ન હોય તો તમે કોઈ પણ ધંધાને ચલાવી શકતા નથી તો બીજા શબ્દોમાં આપણે તેને કહી શકીએ કે જે રીતે શરીરમાં લોહીનું મહત્વ છે તે જ રીતે ધંધામાં નાણાંનું મહત્ત્વ રહ્યું છે ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન કે ટૂંકા ગાળા સાથેની જરૂરિયાત કઈ વ્યવસ્થા સાથે કરવામાં આવે છે એટલે કે જો તમારે તૂંકા ગાળા માટે નાણાં મેળવવા હોય તો તમે સરળતાથી કઈ રીતે નાણાં મેળવી શકો તો તે માટેનું સૌથી સરળ અને સામાન્ય સાધન છે બેંક સાથે એટલે કે તમે બેન્ક પાસેથી સરળતાથી શોર્ટ ટર્મ માટે ટૂંકા ગાળા માટે જરૂરી નાણાં મેળવી શકો છો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ઉદ્યોગના ક્ષેત્રમાં કોને વધુ મહત્ત્વ આપવામાં આવે છે એટલે કે ઔદ્યોગિક ક્ષેત્રે સૌથી વધુ મહત્ત્વનું કયું પરિબળ છે અથવા શું મહત્ત્વનું ગણાય છે તો નાણું અને મૂડી આ તો એક મહત્ત્વનું પરિબળ છે આ ઉપરાંત પણ બીજું એક મહત્ત્વનું પરિબળ છે તે છે વિકાસ અને વિસ્તાર એટલે કે નાણાંનો કાર્યક્ષમ ઉપયોગ આ પરિબળ પણ તમારે અહીં ધ્યાનમાં લેવાનું છે જો તમે વધુ નાણાં મેળવી લો અને તમારા ધંધાનો વિકાસ ન કરો એટલે કે તમે જેટલા નાણાં મેળવો છો તેમાંથી વધુ પડતા નાણાં પોતાની પાસે રોકડમાં સાચવી રાખો એ નાણાંનો કાર્યક્ષમ ઉપયોગ ન થાય તો તમારા ધંધાનો વિકાસ અને વિસ્તરણ થતું નથી આથી ઉદ્યોગ ક્ષેત્રમાં નાણાં પછી જે સૌથી મહત્ત્વનું પરિબળ હોય તો તે છે વિકાસ અને વિસ્તરણ ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે આર્થિક વિકાસ અને ટેકનિકલ પરિવર્તનોને કારણે કયા એકમોના કદમાં વધારો થાય છે તો આ બંને પરિવર્તનના કારણે ધંધાકીય એકમોના કદમાં વધારો થાય છે એટલે કે જેમ જેમ ટેકનોલોજી વિકસે છે તેમ તેમ ધંધાકીય એકમોમાં પણ વિકાસ પામે છે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે વિશળકાય એકમોને વિકાસની તેમની પ્રવૃત્તિ પર કયા અંકુશો અપનાવવા પડે છે તો તેનો આન્સર આવે છે વૈદિક અંકુશો એટલે કે પોતાના એકમની પ્રવૃત્તિઓ ઉપર અંકુશ રાખવા માટે વૈદિક અંકુશની પદ્ધતિ વધુ મહત્ત્વની ગણાય છે અંકુશ માતાની સામાન્ય રીતે બે પદ્ધતિ છે વૈદિક અંકુશ અને અવૈદિક અંકુશ તો અહીં વિશાળકા એકમો એટલે મોટા એકમોમાં જો તમારે ધંધા પર પ્રવૃત્તિ પર અંકુશ રાખવો હોય અથવા નિયંત્રણ રાખવું હોય તો વૈદિક અંકુશની પદ્ધતિ વધુ મહત્ત્વની ગણાય છે કારણ કે વૈદિક પદ્ધતિમાં ઉપર એક વ્યક્તિ હોય છે તેના નીચે અન્ય વ્યક્તિઓ હોય છે આ અન્ય વ્યક્તિઓ તેના નીચેની વ્યક્તિઓની દેખરેખ રાખે છે ત્યારબાદ તે વ્યક્તિ તેના નીચેની વ્યક્તિઓની દેખરેખ રાખે છે આમ જ્યારે મોટા પ્રમાણમાં ધંધો ફેલાયેલો હોય જ્યારે માલિક સીધી રીતે નીચલી સપાટીના કર્મચારીઓ સાથે જોડાઈ શકતા નથી તો તે એકમોમાં વિશાળકા એકમોમાં વૈદિક પદ્ધતિ મહત્ત્વની ગણાય છે તો આનો ઓપોઝિટ ક્વેશ્ચન પણ પૂછી શકાય કે જ્યારે નાના ધંધા ચાલતા હોય અથવા ધંધાનું પ્રમાણ નાનું હોય ઓછું હોય તો આ પ્રકારના એકમોમાં કયા પ્રકારની અંકુશ પદ્ધતિ વધુ મહત્ત્વની ગણાય છે તો આ પ્રકારના એકમોમાં અવૈધિક અંકુશ પદ્ધતિ મહત્ત્વની ગણાય છે કારણ કે આ એકમમાં માલિક અને કર્મચારીઓ વચ્ચે વધુ પડતી વ્યક્તિઓ હોતી નથી આથી સીધી જ રીતે માલિક પ્રત્યક્ષ રીતે પોતાના કર્મચારીઓ પણ અંકુશ રાખી શકે છે તો આમ જ્યારે ધંધાનું એકમ મોટા પ્રમાણમાં હોય તો આપણે અવૈધિક અંકુશ પદ્ધતિનો ઉપયોગ કરીશું અને જ્યારે ધંધાનું કદ નાનું હોય તો આપણે અવૈધિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે અંકુશો અંશે કેવા હોવા જોઈએ એટલે કે અંકુશ જે રાખવામાં આવે છે કેવા પ્રકારના હોવા જોઈએ તો તેનો આન્સર છે નાણાંકીય સ્વરૂપના કારણ કે આપણે આ સમગ્ર બુકમાં માત્ર નાણાંને લગતી જ વિગતોનો અભ્યાસ કરવાનો છે અંકુશ ઘણા બધા પ્રકારના હોઈ શકે કર્મચારીઓ પણ અંકુશ હોઈ શકે કામદારો પણ અંકુશ હોઈ શકે માલસામાન ખરીદવામાં આવે છે તેના ઉપર અંકુશ હોઈ શકે પ્રક્રિયાઓ ઉપર અંકુશ હોઈ શકે વેચાણ વિતરણ પણ અંકુશ હોઈ શકે પરંતુ આ સમગ્ર સેમ ફાઈવમાં જે બીએ સબ્જેક્ટ આપ્યો છે તે માત્ર નાણાંને લગતો છે એટલે કે અહીં જેટલું આપણે અંકુશ રાખવાનું છે એ માત્ર નાણાં પણ અંકુશ રાખવાનું છે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નાણાકીય બાબતોની કામગીરીનો ખ્યાલ કોણ આપે છે એટલે કે તમે કઈ બાબત દ્વારા જાણી શકો કે ધંધાની નાણાકીય બાબતો અથવા નાણાકીય પરિસ્થિતિ સારી છે તો તેનો આન્સર આવે છે સંચાલકો જેટલું સંચાલકો કાર્યક્ષમ રીતે કામ કરે છે તેટલો જ ધંધો સારો અને વિકસિત થાય છે આમ નાણાકીય બાબતોની કામગીરી નાણાકીય બાબતો અથવા નાણાંનો યોગ્ય ઉપયોગ થાય છે કે નથી થતો એ સંચાલકો ઉપર આધાર રાખે છે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નાણાંનો યોગ્ય ઉપયોગ થાય છે કે નહીં તેના પર અંકુશ રાખવા માટે શું જરૂરી છે એટલે કે તમે કોના દ્વારા ધંધામાં નાણાંનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકો તો તેનો આન્સર આવે છે આયોજન કોઈ પણ બાબત ઉપર તમારે અંકુશ રાખવો હોય તો આયોજન એ મહત્વનું ગણાય છે જો તમે યોગ્ય આયોજન કરો તો તમે તે બાબત ઉપર તે પ્રવૃત્તિ ઉપર તે કાર્ય ઉપર પૂરતો અંકુશ રાખી શકો છો અને તમારો ધ્યેય સિદ્ધ કરી શકો છો અહીં આપણે નાણું મહત્ત્વનું છે નાણાંનો યોગ્ય ઉપયોગ કરવાનો છે આથી નાણાંને લગતું યોગ્ય આયોજન કરવું જોઈએ જેમાં કઈ રીતે નાણાં મેળવવાના છે નાણાંનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે અને નાણાંનું કઈ કઈ જગ્યાએ તમારે અથવા કઈ કઈ મિલકતોમાં રોકાણ કરવાનું છે આ બધી જ બાબતો નાણાકીય આયોજનમાં આવે છે આમ અંકુશ રાખવા માટે અથવા નાણાંના કાર્યક્ષમ ઉપયોગ માટે તેનું આયોજન હોવું જોઈએ ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કાયમી મિલકતોમાં રોકાણ કરવાનો નિર્ણય અથવા કાયમી મિલકતોમાં રોકાણ કરવું એ કયા પ્રકારનો નિર્ણય ગણાય છે તો તે ગણાય છે મૂડી બજેટ અંગેનો નિર્ણય કારણ કે કાયમી મિલકતો એ લાંબા ગાળાની મિલકત કહેવાય જેમાં એકવાર રોકાણ કર્યું તો વર્ષો સુધી તેમાં તમારી મૂડી અથવા તમારા ના નાણાં રોકાયેલા રહે છે આથી જ્યારે પણ નાણાકીય બાબતો અંગે અથવા લાંબા સમયમાં તેનું રોકાણનો નિર્ણય લેવામાં આવે છે તો તેમાં મૂડી બજેટ અથવા મૂડી બજેટિંગ સૌથી મહત્ત્વનું ગણાય છે આ અંગે અકાઉન્ટમાં મૂડી બજેટ નામનું ચેપ્ટર પણ આવે છે કે જેમાં તમને કઈ રીતે કઈ મિલકતમાં અથવા કયા યંત્રમાં રોકાણ કરી શકો છો તો આમ કાયમી મિલકતોના રોકાણ માટે મૂડી બજેટ એ સૌથી મહત્ત્વનું ગણાય છે મૂડી બજેટના આધારે જ કાયમી મિલકતોના રોકાણ અંગેનો નિર્ણય લેવામાં આવે છે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે રોકડની આવક જાવકના હિસાબો રાખવા ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે રોકડની આવક જાવકના હિસાબો રાખવામાં આવે તો તેના પર અંકુશ રાખી શકાય એ કઈ બાબત મહત્વની છે એટલે કે કઈ બાબત દ્વારા તમે રોકડની આવક જાવકના હિસાબો પર અંકુશ રાખી શકો છો તો તે છે કે રોકડના હિસાબો રાખવા એટલે કે જો તમે રોકડના વ્યવસ્થિત હિસાબો તૈયાર કરો તો તમે રોકડની આવક કેટલી થઈ છે રોકડની જાવક કેટલી થઈ છે અને તેના આધારે અયોગ્ય રીતે અથવા અયોગ્ય જગ્યાએ કઈ રીતે રોકડ ખર્ચ કરવામાં આવી છે તેના ઉપર તમે અંકુશ રાખી શકો આમ રોકડના હિસાબો ધંધામાં હોવા જરૂરી છે અને દરેક ધંધામાં તે હિસાબો તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નાણાં કાર્યનો કયો અભિગમ મર્યાદિત છે હવે અહીંથી જેટલા ક્વેશ્ચન આવશે એ તમારે મોસ્ટ આઈએમ ક્વેશ્ચન તરીકે કન્સિડર કરવાના છે કારણ કે તેમાં એવા પ્રશ્નો છે જે તમને મોસ્ટ ઓફલી એક્ઝામમાં પૂછી શકાય છે તો ક્વેશ્ચન છે કે નાણાં કાર્યનો કયો અભિગમ મર્યાદિત છે નાણાં કાર્યના ફરીથી સમજાવી આપું મુખ્ય ત્રણ અભિગમ છે રુધિગત અભિગમ અતિવિશાળ અભિગમ અને આધુનિક અભિગમ હવે ક્વેશ્ચન છે કે કયો અભિગમ મર્યાદિત છે એટલે કે કયા અભિગમનો ખ્યાલ સંકુચિત છે તો તેનો આન્સર આવશે રુધિગત અભિગમ જે જૂનો અભિગમ છે તે મર્યાદિત છે કારણ કે જૂના અભિગમમાં માત્ર નાણાંની પ્રાપ્તિ જ મહત્વની છે તેનો કાર્યક્ષમ ઉપયોગ પર ધ્યાન આપવામાં આવતું નથી માત્ર નાણાં મેળવવા એ જ મહત્વનું ગણાય છે આથી રુધિગત અભિગમ માત્ર એક જ પાસાને ધ્યાનમાં લે છે આથી તેનો ખ્યાલ મર્યાદિત ગણાય છે ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન જેમાં આપણને પૂછ્યું છે કે નાણાં કાર્યના કયા અભિગમમાં ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની બંને પ્રકારની જરૂરિયાતોને ધ્યાનમાં લેવામાં આવે છે તો આ પ્રકારના અભિગમમાં એટલે કે જે વિશાળ અભિગમ છે અથવા આધુનિક જે અભિગમ છે તેમાં નાણાંની ટૂંકા ગાળાની જરૂરિયાત પણ ધ્યાનમાં લેવાય છે અને લાંબા ગાળાની જરૂરિયાતોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નાણાં કાર્યના કયા અભિગમમાં માત્ર નાણાંની જ પ્રાપ્તિ મહત્ત્વની છે જુઓ હમણાં જ તમને સમજાવ્યું હતું કે રૂધિગત જે અભિગમ છે જે જૂનો અભિગમ છે કે તેમાં માત્ર નાણાંની જ પ્રાપ્તિ મહત્ત્વની છે આધુનિક અભિગમમાં નાણાંની પ્રાપ્તિ પણ મહત્ત્વની છે અને તેની સાથે તેનો કાર્યક્ષમ ઉપયોગ પણ મહત્ત્વનો ગણાય છે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નાણાં કાર્યના કયા અભિગમમાં નાણાંની પ્રાપ્તિ અને તેના કાર્યક્ષમ ઉપયોગની બાબત ઉપર ધ્યાન મૂકવામાં આવે છે અથવા બાબત ઉપર ભાર મૂકવામાં આવે છે અહીં ભૂલથી ભારની જગ્યાએ બહાર શબ્દ લખાઈ ગયો છે તો તમારે ક્વેશ્ચનને કન્સિડર કરવાનો છે કે નાણાં કાર્યના કયા અભિગમમાં નાણાંની પ્રાપ્તિ અને તેની કાર્યક્ષમતા ઉપર ભાર મૂકવામાં આવે છે અથવા તેને મહત્ત્વ આપવામાં આવે છે હમણાં જ તમને સમજાવ્યું કે આધુનિક અભિગમમાં નાણાંની પ્રાપ્તિ પણ મહત્વની છે અને તેનો કાર્યક્ષમ ઉપયોગ પણ મહત્વનો છે જ્યારે રૂઢિગત અભિગમમાં માત્ર નાણાંની પ્રાપ્તિ જ મહત્વનું ગણાય છે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નાણાં કાર્યના કયા અભિગમમાં નાણાંની નિશાનની જરૂર પડે છે એટલે જે મુખ્ય ત્રણ અભિગમો છે આ અભિગમો પૈકી કયા અભિગમમાં તમારે નાણાં અંગેનો એક્સપર્ટ અથવા નિશાન વ્યક્તિની જરૂર પડે છે તો જે આધુનિક અભિગમ છે તેમાં તમારે નાણાં અંગેના નિશાનની જરૂર પડે છે આ અંગેની વ્યક્તિની કેમ જરૂર પડે છે તો આ અભિગમમાં તમારે માત્ર નાણાંના પ્રાપ્ત કરવાના નથી નાણાં તો તમે કોઈ પણ જગ્યાએથી મેળવી શકો છો પરંતુ તેનો કાર્યક્ષમ ઉપયોગ યોગ્ય ઉપયોગ કઈ રીતે કરવો તે અંગેની માહિતી તમને માત્ર તે અંગેના નિશાન વ્યક્તિ જ જણાવી શકે છે આથી આધુનિક અભિગમમાં નાણાંના કાર્યક્ષમ ઉપયોગમાં અથવા નાણાંના ઉપયોગમાં તે નિશાન વ્યક્તિની જરૂરિયાત રહે જ્યારે રૂઢિગત અભિગમમાં તમારે કોઈ નિશાન વ્યક્તિની જરૂરિયાત રહેતી નથી તમે જે વ્યક્તિ પાસેથી અથવા જે પ્રાપ્તિ સ્થાનમાંથી નાણાં મેળવવા હોય તે પ્રાપ્તિ સ્થાનમાંથી તમે પોતાના નાણાં મેળવી શકો છો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નાણાં કાર્યના કયા અભિગમમાં માત્ર લાંબા ગાળાની જરૂરિયાતને જ ધ્યાનમાં લેવામાં આવે છે તો તે છે રુધિગત અભિગમ કારણ કે રુધિગત અભિગમમાં માત્ર નાણાંને પ્રાપ્ત કરવું જ મહત્વનું છે આથી ભવિષ્યમાં આપણને કેટલા સમય માટે નાણાં જોઈશે તે જ મહત્ત્વને ધ્યાનમાં લેવામાં આવે છે તો રુધિગત અભિગમમાં માત્ર લાંબા ગાળાના ધ્યાનમાં લઈને જ નાણાંની પ્રાપ્તિ કરવામાં આવે છે જ્યારે આધુનિક અભિગમમાં ટૂંકા ગાળા માટે પણ મધ્યમ ગાળા માટે પણ અને લાંબા ગાળા માટે પણ નાણાંની પ્રાપ્તિ અંગે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે અથવા તે અંગેના નિર્ણયો લેવામાં આવે છે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નાણાં કાર્યનો કયો અભિગમ માત્ર બહારની વ્યક્તિના દ્રષ્ટિબિંદુથી જ નાણાં કાર્યને વિચાર છે બહારની વ્યક્તિ એટલે કે જે ધંધો અને માલિક છે તેના સિવાયની અન્ય વ્યક્તિના પોઈન્ટ ઓફ વ્યૂથી નાણાં કાર્યને વિચારે છે અથવા તે અંગેનો નિર્ણય લે છે તો તેનો જવાબ છે રુધિગત અભિગમમાં કારણ કે જ્યારે આંતરિક વ્યક્તિ કોઈ નિર્ણય લે છે તો તેમાં એક બાબત મહત્ત્વની હોય છે કે તમે જે મેળવ્યું છે તેનો ઉપયોગ કઈ રીતે કરવો તો ક્વેશ્ચન આ રીતે સીધો પૂછી શકાય કે બહારની વ્યક્તિના દ્રષ્ટિબિંદુથી કયા અભિગમમાં મહત્વ આપવામાં આવે છે તો તે હોય છે રૂઢિગત અભિગમ અને આંતરિક વ્યક્તિના દ્રષ્ટિબિંદિઓ કયા અભિગમમાં હોય છે તો તેનો આન્સર આવે છે આધુનિક અભિગમ ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કયો અભિગમ એ બનાવલક્ષી છે અને કયો અભિગમ એ સર્વવ્યાપી છે અથવા ખાલી જગ્યા અભિગમ બનાવલક્ષી છે જ્યારે ખાલી જગ્યા અભિગમ એ સર્વવ્યાપી છે તો રુધિગત અભિગમ એ બનાવલક્ષી છે કારણ કે તેમાં લાંબા ગાળાનું ધ્યેય હોય છે કોઈ ચોક્કસ બનાવને ધ્યાનમાં લેવામાં આવે છે જ્યારે આધુનિક અભિગમ સર્વવ્યાપી છે જેમાં ટૂંકા ગાળાની જરૂરિયાતો મધ્યમ ગાળાની જરૂરિયાતો અને લાંબા ગાળાની જરૂરિયાતોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે આ રીતે સમયના ત્રણે ત્રણ પાસા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે પરિણામે તેને આધુનિક અભિગમને સર્વવ્યાપી અભિગમ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નાણાં કાર્યના કયા અભિગમમાં વર્ણનાત્મક અને કાયદાકીય પાસા ઉપર ધ્યાન મૂકવામાં આવે છે અથવા પાસા ઉપર ભાર મૂકવામાં આવે છે તો તેનો જવાબ છે રૂધિગત અભિગમ ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નાણાં કાર્યનો કયો અભિગમ નાણાંના વિશ્લેષણ ઉપર ભાર મૂકે છે વિશ્લેષણ એટલે કે તમે કઈ રીતે ઓછા ખર્ચે નાણાં મેળવો અને નાણાંનો કાર્યક્ષમ ઉપયોગ કઈ રીતે કરો તે નાણાંનું વિશ્લેષણ ગણાય છે તો તેનો જવાબ આવે છે આધુનિક અભિગમ ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નાણાં કાર્યના કયા અભિગમમાં નાણાંના અંકુશને પણ ધ્યાનમાં લેવામાં આવે છે એટલે કે માત્ર નાણાં પ્રાપ્ત કરવા જ મહત્વ નથી પરંતુ તેનો કાર્યક્ષમ ઉપયોગ કરવો અથવા તેના ઉપર અંકુશ રાખવો કે તેની દેખરેખ રાખવી એ કયા અભિગમમાં ધ્યાનમાં લેવામાં આવે છે તો તેનો જવાબ આવે છે આધુનિક અભિગમ તો આજનું આ વિડીયો આપણું અહીં પૂર્ણ થઈ ગયું આ એકમમાં જેટલા એમસીક્યુ હતા જેટલા ક્વેશ્ચન પૂછવામાં આવતા હતા શક્ય દરેક ક્વેશ્ચન અંગે આપણે અભ્યાસ કરી લીધો છે હું આશા રાખું છું કે તમને આ સમગ્ર વિડીયોમાં દરેક ક્વેશ્ચનમાં પૂરતી સમજ પડી ગઈ હશે જો આ વિડીયો તમને ગમ્યું હોય તો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને જો તમે આ ચેનલ પર પ્રથમવાર આવ્યા હોય તો આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો જેથી તમને આ પ્રકારના યુઝફુલ અને પરીક્ષાલક્ષી વિડીયો મળતા રહે જ્યારે પણ આ સબ્જેક્ટ સંપૂર્ણ પૂર્ણ થશે ત્યારે તમને તે અંગેની પીડીએફ અમારી વેબસાઇટ સોલ્યુશન ગંગા ડોટ કોમ ઉપરથી પણ મળી જશે અને તમને તે અંગેની પીડીએફ અમારી ટેલિગ્રામ અકાઉન્ટ ઉપરથી પણ મળી જશે તો જ્યારે આ બધા જ એકમો પૂર્ણ થઈ જશે ત્યારબાદ તમને તેની પીડીએફ મળી જશે તો હવે આપણે જ્યારે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યારે જે બીજું પ્રકરણ છે બીજું ચેપ્ટર છે નાણાકીય આયોજન તે અંગેના એમસીક્યુ અંગેનો અભ્યાસ કરીશું થેન્ક યુ